आज आप करारा पोटेटो बनावाना छे। करारा पोटेटो बनावा माटे मैं आवी रीतना पोटेटो लई लीधा छे नाना नाना, अने आपणे बाफी लेवाना छे अने अधकचरा बाफवाना छे। बाफी पछी हाथ थी प्रेशर करी पछी आपणे फ्राई करी अने सरस मजानुं करारा पोटेटो बनावीशुं। तो मैं बटाका ले आवी रीतना बटाका कहेवाय छे गुजरातीमां, बटाका लई लीधा छे अने लीला धाणा लीधा छे, मरचा लीधा छे, અંદર ખાંડ આવશે, જીરું આવશે, મીઠું આવશે અને મસ્ત મજાની એક ચટણી આવશે લીલા કલરની, અને ટામેટો કેચઅપ લીધો છે આપણે। હવે આપણે સૌથી પહેલાં બટાકા બાફી લેવાના છે અને હું ચટણી બનાવી લઈશ। ચટણી તૈયાર છે, બટાકા મેં તપેલીમાં બાફ્યા છે। તપેલીની અંદર બહુ જ મસ્ત મજાના બટાકા બફાય એટલે બાફવા માટે તપેલી મૂક્યા હતા। ગેસ બંધ કરી દઈશું આપણે, રેડી થઈ ગયા છે બટાકા। કેવી રીતના બાફા, કેવા બાફા હું તમને બતાવું। એક બટાકો નીકાળીને ચેક કરી લઈશું આપણે। તમે જોઈ શકો છો બટાકો આ રીતના હાથથી પ્રેશર થઈ શકે છે, એવી રીતના બાફાનો છે, બફાઈ ગયો છે। બધા જ કાઢી લઈશું આપણે। મિત્રો તમે જોઈ શકો બટાકા તો આપણે રેડી થઈ ગયા છે। આવી રીતે વ્હાઈટ કાપડ લીધું છે, પણ કોઈ પણ નેપકિન ચાલે, એના ઉપર આપણે સરસ મજાના આને કોરા કરી લેવાના છે આવી રીતે। હવે આપણે એને હાથથી થોડું પ્રેશર આપવાનું, તમે જોઈ શકો છો આવી રીતના પ્રેશર આપ આવી રીતના। બધા જ હું આવી રીતે કરી લઈશ। બટાકાથી બાફતી વાર ધ્યાન રાખવાનું, ઉપરના ચીરા ના પડે ત્યાર સુધી આપણે આને બાફવાનું છે। ઉપર ચીરા પડી જાય સુધી પછી આવી રીતના હરખી રીતના પ્રેશર નહીં થાય એટલે આપણે આવી રીતના બટાકું રાખવાનું છે। બધા જ હું એવી રીતે કરી લઈશ। તરવા મૂક્યા છે, તેલ આવી ગયું છે, બટાકા બાફતી વાર મેં એક ચમચી મીઠું નાખ્યું છે। મીઠું નાખવાથી બટાકા મસ્ત બફાઈ જાય છે અને મીઠાનો સ્વાદ પણ સરસ મજાનો બટાકાના અંદર આવી જાય છે, એકદમ ક્રિસ્પી થવા દેવાના છે આપણે। ઉલટા ઉતરી રહેવાનું આવી રીતે બંને બાજુથી મસ્ત મજાના ક્રિસ્પી થવા દેવાના છે। તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મજાના તરાઈ ગયું છે। હવે આપણે એક એક આવી રીતના બહાર નીકળશું પ્લેટના અંદર, ખાવા ખરેખર એટલું મસ્ત લાગે છે, બહુ જ ફાઇન એમ બધા પોટેટો આવી રીતે નીકાળી દઈશું। પોટેટો નીકાળીને તૈયાર કરી દીધા છે, હવે આપણે ચાટ મસાલો નાખવાનું છે ઉપર। ચપટી ચપટી નાખવાનું, બહુ નહીં નાખવાનું, સીતા મીઠું થોડું મીઠું આપણે પહેલાં પણ યુઝ કર્યું હતું બાફતી વાર એટલે એકદમ ઓછું લેવાનું છે। કાશ્મીરી મરચું તમારા ઘરે બાળકો નાના હોય તો તમારે લઈ નાખવાનું મરચું। દેખાય છે ને બહુ મસ્ત મજાના, ચલો આપણે સર્વ કરીશું એક નવી રીતેથી। મેં આવી રીતના બે બદામના પાન લીધા છે, સરસ મજાના ધોઈ અને તૈયાર કરી દીધા છે।
टमेटा केचप लगाऊँ छू आवी रीते हूँ। टमाटा केचप लगाई तो रेडी कर दीधो छे, साथे लीली चटनी लगाऊँ छू। અત્યારે બાળકોને કંઈક નવું જોઈએ અને આવી રીતના તમે સજાવીને આપો તો બાળકો ખરેખર બહુ જ ખુશ થઈ જાય। હવે આપણા પોટેટો લગાવી દેશું। પરથી થોડી લીલી ચટણી લગાવીશું આપણે। એકદમ નવી ડીશ, બાળકો ખુશ થઈ જાય એવી। મિત્રો તમે જોઈ શકો છો એક ડીશ મેં આવી રીતના સજાવી દીધી છે। આના ઉપર તમે દહીં નાખવું તો બી નાખી શકો, ઝીણું સેવ નાખવું, ડુંગળી નાખવી તો બી નાખી શકો છો, પણ બાળકોને સેવ ને ડુંગળી બધું આપવું એના કરતાં આવી રીતના સિમ્પલ બહુ જ સરસ બાળકો માટે। અને લીલી ચટણી પણ બહુ જ ખાટી મીઠી છે, બહુ જ મસ્ત છે, એમ ટામેટા કેચપ બી એકદમ બહુ જ મસ્ત છે અને એકદમ પાન ઉપર બદામના પાન ઉપર સરસ મજાની ડીશ સજાવી દીધી છે મિત્રો। મિત્રો તમને મારા વિડીયો ગમતો હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે હું રોજ રોજ નવી નવી ડીશ લઈને આવું। ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ।